રાજ્ય સરકારે 10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે, જેથી સમયસર ભરતીઓ થઈ શકે, જેમાં વર્ષ 2024 થી 2033 માટેનું ભરતી કેલેન્ડર તૈયાર કરાશે. વર્ષ 2014 થી 2023 દરમિયાન કુલ 156,417 જગ્યાઓ સામે 167,255 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવી હોવાનો દાવો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ કર્યો હતો. તે સિવાય તેઓએ કહ્યું છે કે ઉનાળા માટે જૂથ પાણી પુરવઠા યોજનાને પાણી પૂરું પાડતા રાજ્યના 72 જળાશયોમાં પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી આરક્ષિત રાખવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં બલ્ક વોટર સપ્લાય ગ્રીડથી સરેરાશ 2100 MLD પાણી વિતરણ થાય છે. હેન્ડપંપની મરામત નિવારવાની માટે 14 જિલ્લામાં 187 જેટલી ટીમ નિયુક્ત કરાઈ છે. ગ્રામીણ વિસ્તારમાં પાણી વિતરણ કરવા ઓપરેટરોને ITIમાં તાલીમ અને ટૂલ કિટ અપાઈ છે, ને દરિયાકાંઠા સહિત પાણીની અછતવાળા વિસ્તારોમાં પાણી પૂરું પાડવા ટેન્કરનું આયોજન કરાયું છે. આગામી 10 વર્ષ એટલે કે વર્ષ 2024 થી 2033 માટે દરેક વહીવટી વિભાગો માટે નવું ભરતી કેલેન્ડર બનાવવાની રાજ્ય સરકારની મંજૂરી માટે રજૂ કરવામાં આવેલ હતી, જે 2024 થી 2033 સુધી 9-10 વર્ષીય ભરતી કેલેન્ડર બનાવવા માટે રાજ્ય સરકારની સૈદ્ધાંતિક મંજૂરી પ્રાપ્ત થયેલ છે. પીવાના પાણીની વ્યવસ્થા બને ત્યાં સુધી આપણી જૂથ યોજનાઓ લોકલ સોર્સ દ્વારા પાણી પૂરું કરવાની વ્યવસ્થાઓ કરી હતી, પરંતુ ક્યાંક પાણી સુકાઈ જવાના કારણે, ક્યાંક કોઈ ટેકનિકલ કારણોસર, ક્યાંક પાઇપમાં ભંગાણ થવાના કારણે પણ જ્યાં આપણે પાણી નથી પહોંચાડી શકતા ત્યાં આગળ કોઈ ગામ કોઈ ઘર એવું બાકી ના રહે કે જે પાણીથી વંચિત રહે, એની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.